योगेश भाई पोकार, अध्यक्ष सर्व समाज सेना कच्छ प्रदेश। आज अमे छेल्ला सातेक दिवस थी कच्छनी अंदर आवेला लंपी रोग थी मृत पामेला पशुओनी अमे लोको सर्व समाज सेनानी टीम जहमत उठावी एनी समाधिनी हिंदू रीत रिवाज प्रमाणे विधि करी अने सन्मानपूर्वक अमे गायोने दफन विधि करी रह्या छीए। आ समय अमे सरकारने कहेवा मांगीए छीए कि कच्छना अनेक जग्याओ अने अनेक वनवगड़ानी अंदर रोडो उपर गौ माताना मृतदेहो रखड़ी रह्या छे, रजळी रह्या छे। गौ माताने जो आपणे एने राष्ट्रीय प्राणी जाहिर करवानी वातो करता आईए, गौ माता उपर वोटो लेवानी वातो करता आईए, गौ माता उपर डायराओ अने पैसाओ उड़ता होय, पण खरेखर ज्यारे आजे गौ माता मुश्किलीमां छे, गौ माताने जे जरूरियात छे ए जरूरियात वखते कोई व्यक्तिओ ग्राउंड जीरो उपर देखाता नथी। अमारी सर्व समाज सेनानी टीम तंत्रने अने सरकारने जणावा मागे छे, आपना माध्यमथी जणावा मागे छे कि तंत्र हजी पण जागे। एटली बधी गायोना मृतदेहो रोड उपर रजळी रह्या छे, गामडाओनी अंदर, अंतरियाळ विस्तारोनी अंदर। आ मृतदेहो 15-15 दिवसथी सड़ी चूक्या छे, एनी दुर्गंध गामडाओनी अंदर फैलाई रही छे। अमने तो एवुं लागे छे कि कच्छनी अंदर मानवनी अंदर रोगचाळो न फाटे एवो भय देखाई रह्यो छे। हूँ सरकारने तंत्रने जगाड़वा मागू छूँ, कहेवा मागू छूँ कि त्वरित तमे जे रसीकरणनो प्रोग्राम करो छो ए सारी बाबत छे, पण त्वरित आ मृतदेहोने दफनविधि करवामां आवे ने ए तरफ ध्यान देवामां आवे तो योग्य पगलू गणाशे। વાત હવે એ છે કે જે આ રોડ ઉપર જ્યાં ત્યાં ઢોરો જે માણસ નાખીને ભગાઈને વ્યા જાય છે, તો અમારી સંસ્થા જે સર્વ સેના સમાજ છે એના સંસ્થાની આખી અમારી ટીમ કામ કરે છે કચ્છ ભાખામાં। હવે અમે જો અમુક તો વારસદાર નીકળે છે, અમુક બિનવારસુ નીકળે છે, પણ અમે કોઈ એવું જોતા નથી કે વારસના બિનવારસુ છે। તમામ ઢોરને એકત્ર કરી અને એવી જગ્યા જંગલમાં જઈ અને એને સમાધિ રૂપે એને સમાધિ આપી અને માન સન્માન સાથે એને કપડાં ઓઢાડી એનું લાલ લુગડું અને જે વિધિ અબીલ ગુલાલ છાંટીને સમાધિ આપી છે કાયદેસર નિયમ। અમે એને મરતા તો એને માતાજી રીતે પૂજીએ છીએ, એમ જીવતી તો માતા છે પણ મર્યા પછી એને પણ મારું એને આપી છે એમ સન્માન। મારું નામ જાડેજા વિખુભા, મારું રહેવાનું માધવપર છે। આ જે સંસ્થાનું મેં નામ સાંભળ્યું અને કુદરતી મારી જ ગાય આજે સવારના ધ્યાન થઈ ગયું એનું, અને મને આ લોકોએ જાણ કરી કે ભાઈ તમે તમતારે જો આ રીતે છે અમે તમારી ગાયને જે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અમે એની સમાધિ આપીએ છીએ તો તમે પણ આવી શકો છો એમ કે, એટલે મેં મારી ગાયને પોતાનું રૂબરૂ જ મેં સમાધિ આપી અને હિન્દુ રીત રિવાજ પ્રમાણે। તો હું બધાને એ જ કહેવા માગું છું કે જો ગાય માતાને તમે ઘરે રાખો છો બરાબર, છેલ્લી આખી જિંદગી તમને એ દૂધ આપે છે, છેલ્લી બાકી તમે એટલું નથી કરી શકતા એમ। અને હું તો આ લોકોના આ જે સંસ્થા છે હું તો એ લોકોનો ઋણી છું કે મને પણ આમાં એક ભાગ ભજવા મળ્યો એમ, ભલે મેં સેવા કરી, મને આજ મેં દૂધ લીધું, હું તો એક સ્વાર્થી હતો કે ચલો એક મને આપણા સુધી મને દૂધ આપ્યું અને હું કુદરતી અહીંયા પહોંચ્યો છું। બાળા લોકો તો છેલ્લા 7-8 દિવસથી સતત રાત દિવસ મહેનત કરે છે, તો હું બધાને એ જ કહેવા માંગુ છું કે તમે ગાયોના નામે મંદિરોમાં ફાળા ઉગરાવો છો, પછી આ લોકો જે ભજની કલાકાર છે, ડાયરા કલાકાર છે, કે કરોડોની ઘોર લ્યો છો તમે ગાયના નામ ઉપર, તો આજે તમે બધા ક્યાં ગયા એમ, બસ મારું આટલું જ કટાક્ષ કહેવાનું છે। બાકી જય માતાજી। મારું નામ જાડેજા ચંદ્રસિંહ બાલુભા, આ પહેલે હું મારો પરિચય આપી દઉં। વર્ધમાન નગર ગ્રામ પંચાયત માજી ઉપસરપંચ, સાથે કચ્છ પ્રદેશ સેવા સમાજ જે અમારી સમાજના ટ્રસ્ટનું નામ લીધું એના ઉપાધ્યક્ષ। અમે સમાધિ વિશે એ વાત કરું છું કે સમાધિ આપવાથી અનેક ઘણા ફાયદાઓ છે। એક ફાયદો કે બીજો રોગ ન ફાટે, કારણ કે એને અન્ય પ્રાણીઓ જો આહાર કરે તો એ આહારના હિસાબે કૂતરા છે કે અન્ય પક્ષીઓ છે એ ખાય મૃતદેહને, તો બીજો રોગ ન ફેલાય। સાથે એ જ મૃતદેહ ઉપર અનેક જાતની માખ અને મચ્છરો જે ગામની અંદર પાછા કોઈ પણ જગ્યાએ જશે તો એ રોગચાળો વધશે, તો આવી અનેક ઘણીઓ જે સમાધિ આપવાથી ઘણા ફાયદા મળે છે। સાથે નંદીને સમાધિ આપવા માટે અમે એક વ્હાઇટ કપડું જે નંદી ઉપર રાખી અબીલ ગુલાલ અને કંકુ ચોખાથી એને વધાવી દઈએ, કારણ કે એ એક મહાદેવ દેવોના દેવનું એક સાધન છે, સાથે ગૌણ છે। બીજું કે ગૌ માતા, જે અમે ગૌ માતાને આપણે જન્મતા આપણે મા મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના દૂધ પીરાવશે, જ્યારે આ આપણે જીવીએ છીએ ત્યાં સુધી
એ દૂધ એનું પીએ છીએ તો એનું ઋણ તો ભવો ભવ નહીં ચૂકવી શકીએ, પણ છતાંય આપણાથી જેટલા પ્રયત્નો થાય એટલા કરીએ.